હવે આગળ વાત કરીએ તો રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબને ભાવાંજલિ અર્પી. રાજ્યપાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના 45 માળની ઊંચાઈએ આવેલી વ્યૂઇંગ ગેલેરી એટલે કે સરદાર સાહેબના હૃદય સ્થાનેથી સરદાર સરોવર, નર્મદા ડેમ અને વિંધ્યાચલ સાતપુડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું. વિશ્વમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્રબિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન કક્ષ સહિત સરદાર સાહેબજીના જીવન કવનની તસવીરી ઝલક રાજ્યપાલે નજરે નિહાળી હતી. આ મુલાકાત દરમિયાન ગાઈડ હેમ ભટ્ટ અને જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ દ્વારા રાજ્યપાલને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ કાર્ય અને પ્રોજેક્ટની વિશેષતા વિશે ઝીણવટભરી માહિતીથી વાકેફ કર્યા હતા. મુલાકાત બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમનના સત્તામંડળના નાયબ કલેક્ટર અભિષેક સિન્હાએ રાજ્યપાલને સ્મૃતિ રૂપે સરદાર સાહેબની પ્રાકૃતિક અને કોફી ટેબલ બુક અર્પણ કર્યા હતા. આ પ્રસંગે મુલાકાત પોથીમાં પોતાના પ્રતિભાવ નોંધતા મિશ્રાએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખરેખર અદ્ભુત છે અને વિશ્વના લોકોને આકર્ષી રહી છે. ઇજનેરો અને નિર્માણમાં સંકળાયેલા તમામને હું અભિનંદન પાઠવું છું. સરદાર સાહેબની પ્રતિભા જેટલી મહાન અને વિશાળ હતી તેવી જ રીતે સરદાર સાહેબની આ પ્રતિમા મહાન અને વિશાળ છે. એકતાનગર ખાતે આવેલા વિવિધ પ્રકલ્પો પૈકી ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમની પણ રાજ્યપાલે મુલાકાત લીધી હતી. તેઓ ડેમની મુલાકાત દરમિયાન કાર્યપાલક ઇજનેર મનોજ પરમારે નર્મદા ડેમમાં સંગ્રહિત જળરાશિના ઉપયોગ અને ઝીણવટપૂર્ણ માહિતી આપી હતી. દીપક જગતાપ, ડેસ્ટીવી, રાજપીપળા.